તેમણે સૌ ગ્રામજનોને સરકારની યોજનાઓ જેમાં પીએમ જય કાર્ડ દ્વારા આરોગ્યલક્ષી લાભ મેળવવા ખાસ અનુરોધ કર્યો હતો તેમણે પોતે મિશન મંગલમમાં સખી મંડળમાં જોડાયા છે અને વિવિધ તાલીમોનો લાભ લીધો છે એમ જણાવી તાપી જિલ્લામાં વહીવટીતંત્ર ખૂબ સારી કામગીરી કરે છે એમ કહી કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય કક્ષાએ કામગીરીની સરાહના કરી હતી કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર એસ રાઠવાએ પ્રાસંગિક પ્રવચન આપતા સરકારના વંદે ગુજરાત વિકાસ યાત્રાના હેતુ અંગે જાણકારી આપી હતી વધુ તેમણે આ યાત્રા દ્વારા નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ખાસ અનુરોધ કર્યો હતો વ્યારામાં મતદાર દીપક સોનાવલાએ મહેસૂલ વિભાગની કામગીરી અંગે જાણકારી આપી આગામી સમયમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે રેશન કાર્ડ આધાર કાર્ડ જેવા જરૂરી કાગરો હવે ઓનલાઈન માધ્યમથી પણ ઘરે બેઠા અરજી કરી શકાય તેના વિશે વિસ્તૃત જાણકારી આપી હતી આ પ્રસંગે ડાયરેક્ટર આત્મા પ્રોજેક્ટ અલ્કેશ ચૌધરીએ ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી અંગે જાણકારી આપતા આ ખેડૂત પોર્ટલ અંગે જાણકારી આપી હતી વધુમાં તેમણે ગાય આધારિત ખેતી જીવામૃત બીજામૃત વગેરે દ્વારા પ્રાકૃતિક ખેતીને અપનાવવા ખાસ અપીલ કરી હતી બાગાયત અધિકારી ધર્મેષ્ટા પટેલે બાગાયત યોજનાઓની જાણકારી આપી તેમાં મેરથી સહાય લાભો અને સૌને અવગત કર્યા હતા નાયબ પશુપાલન અધિકારી શાહે નફાકારક પશુપાલન અંગે જાણકારી આપી હતી નવી યોજનાઓ જેમાં ગાભણ પશુઓ માટે દાણખાણ યોજના વિયાણ બાદ દાણ આપવાની યોજના બકરા પાલન મરઘા પાલન સસલા પાલન બાર દુધારા પશુઓના ફાર્મની યોજના વગેરે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી મદદનીશ આદિજાતિ કમિશનર એચ એલ ગામિતે આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી ગામના બાળકો ઉચ્ચ શિક્ષણથી વંચિત ના રહે તે માટે ફ્રીશિપ કાર્ડ યોજનાનો લાભ લેવા ખાસ અનુરોધ કર્યો હતો તેમણે કુંવરબાઈનું મામેરુ યોજના તથા સિક્કલ સેલના દર્દીઓને દર મહિને આપવામાં આવતી સહાય અંગે જાણકારી આપી હતી ડૉક્ટર પ્રણય પટેલે આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા જ્યારે પ્રોગ્રામ ઓફિસર તનવી પટેલ પોષણ અભિયાનના મહત્વને સમજાવી સૌ બહેનોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા કેળવવાની અપીલ કરી હતી કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓ જેમાં ઉજ્જવલા યોજના મિશન મંગલમ યોજના ખેતીવાડી યોજના ડીજીવીસીએલ કુંવરબાઈનું મામેરું વગેરે યોજનાઓના સહાય લાભના પ્રમાણપત્રો ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે વંદે ગુજરાત રથયાત્રાનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરી પ્રાથમિક શાળાના બાળકોએ સ્વાગત ગીત સાથે વાસ્તી ગાસ્તે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સૌ મહાનુભાવોએ કોલેજના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું અને આ ભારદર્શન ગામના તલાટી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ગામિતે કર્યું હતું આ પ્રસંગે આરએફઓ ઓ હર્ષિદાબેન મેડિકલ ઓફિસર નિકુંજભાઈ બોરખડી સરપંચ સુનીતા ચૌધરી પીટીસી કોલેજના આચાર્ય સંગીતાબેન દેસાઈ ઉત્તર બુનિયાદી સારાના આચાર્ય સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રાણા જડેશ ટીવી તાપી